ચાંદ પર્વત તરફ જઈ રહ્યા છે। તો તમે ચોપડીની અંદર જોયું હશે નવમું પ્રકરણ છે કેટલા વખત એટલે કે એકની એક વસ્તુ વારંવાર થતી હોય કેટલી વાર થાય છે એને કેટલા વખત કહેવાય છે। તમારા ઘરે તમે નાના મોટા ભાઈને કે તમારા કઝિન્સને તમે ઘડિયાળ બોલતા શીખી જોયા હશે અને મોટા ભાઈ બેન જો ઘરમાં જશે ને તો મમ્મી અથવા પપ્પા અથવા જે ભણાવતા હોય એને વારંવાર ટોકતા હશે ઘડિયા પાકા કરો તો તમને ગણિત સરળતાથી આવડશે। તો હવે તમે પણ મોટા થઈ ગયા છો બાળકો, તમારે પણ અહીંથી આજેથી ઘડિયા શીખવાનું ચાલુ કરવાનું છે। તમારે 10 સુધીના ઘડિયા તૈયાર કરવાના છે। મમ્મી પપ્પા જે તમને ભણવામાં મદદ કરતા હોય, દાદા દાદી હોય કે મોટા ભાઈ બહેન હોય, એની મદદથી તમારે 1 થી 10 ના ઘડિયા તૈયાર કરવાના છે। ઘડિયા તૈયાર કરવાથી આપણને ગણિતની અંદર દાખલા ગણવામાં ઝડપ આવે છે। અને ઘડિયાળ તૈયાર કેમ કરવા એના માટેનું આખું પ્રકરણ છે પાછું, પણ થોડું બેઝિકલી પહેલું તમે તૈયાર કરી નાખો। મમ્મી પપ્પાઓને ખાસ વિનંતી છે કે એ લોકોને ઘડિયા તૈયાર કરે। તો ઘડિયા તમે તૈયાર કરીને બેઠો તો આ પ્રકરણ સમજવામાં તમને સરળ પડે છે। આપણે ઝોપડીમાંથી તો સમજાવવા જઈ જ રહ્યા છીએ, સહેલું છે, બહુ સરળ છે, પણ જો એની અંદર આપણને ઘડિયા આવડી જાય એટલે સાવ સહેલું થઈ ગયું આપણું પ્રકરણ, બરાબર છે? તો બધા બાળકો એ ઘડિયાળ તૈયાર કરવાના છે ને, સરસ। તો મમ્મી અથવા પપ્પા પાસેથી તમારી ગણિતની તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો એમાં પણ ઘડિયા લખેલા છે, અથવા તમારા મોટા ભાઈ બહેનની આગળથી લખાવીને તમારે લખીને પાકા કરવાના છે। તો બાળકો સૌથી પહેલા તમે જ્યારે નવમું પ્રકરણ ચાલુ કરો ત્યારે તમારી ચોપડીની અંદર, તમારી નોટની અંદર, ગણિતની નોટની અંદર તમારે 1 થી 10 ના ઘડિયા લખવાના છે અને પાકા કરવાના છે, બરાબર? હવે આપણે બધાય ચોપડી કાઢીએ, ચોપડીની અંદર નવું પ્રકરણ આગળ ચાલુ કરીએ। અત્યારે તમારી પાસે ઘડિયા હોય, સ્વાધ્યાય પોથી હોય તો ખોલીને બેસો, એમાં ઘડિયા લખેલા છે। ન હોય તો તમારા ઘરે આંકડી ચોપડી પડી હશે, એની અંદર ઘડિયા લખેલા હશે, તો તમે ઘડિયા કાઢીને બેસો, જરૂર પડે ત્યારે ત્યાં આગળ જુઓ। બાકી અત્યારે આપણે ચોપડીમાંથી ધીરે 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 આગળ કરીએ છીએ। તો તૈયાર બાળકો ને, બધાય બાળકો ચોપડી તૈયાર કરે, ચોપડીની અંદર પ્રકરણ નવું કાઢે, પેન્સિલ ઇરેઝર તૈયાર કરે અને નોટ પણ તૈયાર રાખે, જેથી આપણે જે કાંઈ જરૂરી છે એ નોટમાં લખતા જઈએ। તો આપણે હવે ચોપડીમાં આવી જશું, ચલો બાળકો ચોપડી કાઢો। તો બાળકો આપણે ચોપડીની અંદર આવી ગયા છીએ, તમને નવું પ્રકરણ આમાં ચોપડીમાં દેખાય છે। તમને કદાચ એ નવું પ્રકરણ જો બરાબર ન દેખાતું હોય આમાં તો તમારે તમારી ચોપડીમાં જોવાનું છે। હું જ્યાં જ્યાં પેન્સિલ ફેરવતી જાઉં ત્યાં ત્યાં તમારે ચોપડીમાં જોતા જવાનું છે। તો સૌથી પહેલાં આપણે આ નવમા પ્રકરણની અંદર ચાલુ કરીએ તો પગવાળા પ્રાણીઓ તમારે ચોપડીમાં જોવાનું છે। પગવાળા પ્રાણીઓ, 5 બકરીઓ છે, બધા થઈને કુલ કેટલા પગ છે? તો આ 5 બકરીઓ છે, અહીંયા આગળ તમે જુઓ, એક વચ્ચે છે, એક અહીંયા, અહીંયા, અહીંયા ને અહીંયા, 5 બકરી દેખાય છે તમને? હવે એક બકરીને કેટલા પગ હોય? તો બધાને ખબર જ હોય કે એક બકરીને 4, બીજી બકરીને 4, એમ બધી બકરી ગમે એટલી હોય બધાને 4 જ પગ હોય। તો 5 બકરી એટલે 1, 2, 3, 4 અને 5, 5 બકરીના 4 પગ, એટલે 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20 થયા। અથવા 5 વખત 4 = 20 કેવી રીતે? તો આ ઘડિયાનો ઉપયોગ કર્યો,
તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો તમે ખુલ્લી રાખો, એની અંદર ઘડિયો લખેલો છે કે 5 × 4 એટલે 5 × 24. એવી રીતે કેટલા કરોળિયા છે, કરોળિયા દોર્યા છે, તમે જુઓ કેટલા કરોળિયા છે. તો 1, 2 અને 3 લખો અહીંયા 3. પછી 1 કરોળિયાને ખાલી જગ્યા પગ છે, 1 કરોળિયાને કેટલા પગ છે ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 1 કરોળિયાને 8 પગ છે. પછી તો કરોળિયાના પગ 3 વખત, કારણ કે 3 કરોળિયા છે ને, તો કરોળિયાના પગ 3 વખત 8 કેટલી કરવાના, 3 વખત આના 8 પગ, આના 8 પગ ને આના 8 પગ, 3 વખત 8 એટલે, અથવા 8 વત્તા 8 વત્તા 8 એટલે 8 ને 8 16, 16 ને 8 24. સરવાળો તો તમને આવડે છે. અથવા 3 × 8 કે 8 કેટલી વખત છે, 1, 2 ને 3 3 વખત છે, એટલા માટે અહીંયા 3. અને કઈ સંખ્યા છે, 8 એટલે 3 × 8 એટલે 3 × 8 = 24. પછી શું તમે આ પગવાળા ભાઈને ઓળખો છો, જોયું છે શું છે, બધાય કયો તો મને. આ એક ઓક્ટોપસ છે, તે દરિયામાં રહે છે, તેને પણ 8 પગ છે. તેથી 5 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય, 1 ઓક્ટોપસના 8, બીજા ઓક્ટોપસના 8, ત્રીજાના 8, ચોથાના 8 અને 5માના 8. 8 ને 8 16, 8 16માં 8 નાખીએ એટલે 24, ને 8 32, ને 8 40. તો 5 ઓક્ટોપસના 40 પગ થયા. અથવા 5 વખત 8 એટલે 5 વખત 8 એટલે પણ 40. અથવા 5 × 8, 5 × 8 એટલે 5 × 8 = 40. બરાબર, ઘડિયા છે એ તમારે સાથે રાખવાના બાજુમાં. સામેના પાના ઉપર આવીએ. ગણ્યા વગર સંખ્યા શોધો. ફૂલદાનીમાં કુલ કેટલા ફૂલ છે, ફૂલદાનીમાં 4 ઊભી હાર છે, 1, 2, 3 ને 4 4 ઊભી હાર છે. દરેક હારમાં 6 ફૂલ છે, તેથી ફૂલદાનીમાં કુલ ફૂલ 4 વખત 6 ફૂલ જેટલા થાય, એટલે 6 1 વખત 2 વખત 3 વખત ને 4 વખત એટલે 24. તો 4 6 24 થયા. ચાલો બીજી રીતે પ્રયત્ન કરીએ. ફૂલદાનીમાં 6 આડી હાર છે, 1, 2, 3, 4, 5 અને 6 6 આડી હાર છે, અને દરેક હારમાં 4 4 ફૂલ છે, 1 2 3 4 1 2 3 4 દરેક હાથમાં હારમાં 4 4 ફૂલ છે. તો ફૂલદાનીમાં કુલ ફૂલ 6 વખત 4 ફૂલ 6 વખત 4 ફૂલ એટલે કે 4 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત ને 6 વખત એટલે 24 થાય. અથવા 6 ચોક 24. જુઓ બાળકો, 4 × 6 કરો એટલે કે 4 6 પણ 24 થાય, ને 6 × 4 કરો એટલે 6 ચોક પણ 24 થાય. એવી રીતે તે જ રીતે આ કેટલી બોટલ છે, તો આની અંદર તમે જુઓ કેટલી બોટલ તમને દેખાય છે ગણો તો. ચાલો તો આની અંદર કેટલી બોટલ છે, 1 2 3 4 4 આડી, 1 2 3 4 ને 5 5 ઊભી એટલે 5 વખત 4 અથવા 4 વખત 5 એટલે કુલ કેટલી થઈ, તો 5 × 4 એટલે કે 5 × 4 = 20 20 બોટલ થઈ. હવે અહીંયા આગળ કેટલા ઈંડા છે, તો અહીંયા આગળ 1 2 3 4 5ની લાઈન છે ઊભી, 5 5માં કેટલી છે, કેટલા છે, તો 1 2 3 4 5 6 છે, 5 વખત 6 છે. તો કેટલા થાય, 5 6 30 5 × 6 = 30 થાય. પાનું ફેરવો બાળકો, આ બધું પછી નોટમાં તમારે લખવાનું છે. હવે આપણે આવ્યા છીએ મહાવરો. પહેલું કે વત્તાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખો,
વત્તાની નિશાનીનો ઉપયોગ કરવાનો છે. બે ગુણ્યા પાંચ એટલે બે વખત પાંચ એટલે કે પાંચ અથવા પાંચ. ચાર ગુણ્યા અઢાર એટલે ચાર વખત અઢાર. ચાર વખત અઢાર અથવા અઢાર વત્તા અઢાર વત્તા અઢાર વત્તા અઢાર. પછી ત્રણ ગુણ્યા વીસ એટલે ત્રણ વખત વીસ અથવા વીસ વત્તા વીસ વત્તા વીસ. પછી આઠ ગુણ્યા નવ એટલે આઠ વખત નવ એટલે કે આઠ નવ આઠ વખત નવ એટલે નવ ને આઠ વખત લખવાના છે. નવ 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 અને નવ. બીજું કેટલી વખત કહો. હવે કેટલી વખત કહો ચોપડીમાં ખાસ જુઓ ગુણાકાર છે તો અહીંયા પહેલું આપ્યું છે કે નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ કેટલી વખત છે તો એક બે ત્રણ ચાર પાંચ છ. છ વખત નવ એટલે છ નવા ચોપન. પછી ચાર છે કેટલી વખત તો એક બે ત્રણ ચાર પાંચ. પાંચ વખત ચાર એટલે પાંચ ચોક વીસ. એવી રીતે આઠ વત્તા આઠ વત્તા આઠ ત્રણ વખત આઠ એટલે ત્રણ અઠ્ઠા ચોવીસ. એવી રીતે ત્રણ વત્તા ત્રણ કેટલી વખત છે તો એક બે ત્રણ ચાર પાંચ. પાંચ વખત કઈ સંખ્યા છે ત્રણ. પાંચ વખત કઈ સંખ્યા છે ત્રણ એટલે પાંચ તેરી પંદર. પછી એક બે અને ત્રણ 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 વખત કઈ સંખ્યા છે ત્રીસ એટલે કે ત્રીસ તેરી નેવું. પછી એક બે ત્રણ ચાર પાંચ છ. છ વખત કઈ સંખ્યા છે સાત. સાત છે એ છ વખત છે એટલે છ સત્તા બેતાલીસ. પછી એક બે ત્રણ ચાર. બાર કેટલી વખત છે ચાર વખત એટલે બાર ચોકું અડતાલીસ. બાર ચોકું અડતાલીસ. પછી એક બે ત્રણ. ત્રણ વખત કઈ સંખ્યા છે છ એટલે ત્રણ છ અઢાર. પછી એક બે ત્રણ ચાર. ચાર વખત કઈ સંખ્યા છે દસ એટલે દસ ચોકું ચાલીસ. પછી એક બે ત્રણ ચાર પાંચ. પાંચ વખત કઈ સંખ્યા છે બે એટલે પાંચ દૂ દસ. પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત. સાત વખત કઈ સંખ્યા છે છ એટલે સાત છ બેતાલીસ. બરાબર ને?